स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश पोएम 3 जेनु टाइटल छे बी द बेस्ट, दैट मीन्स सौथी श्रेष्ठ बनो। बेस्ट एटले श्रेष्ठ, बी एटले बनो अथवा थाओ। पोएम नी जे शुरुआत नी पंक्ति छे, शुरुआत करिए। बी द बेस्ट, इफ यू कांट बी अ पाइन ऑन द टॉप ऑफ द हिल, बी अ स्क्रब इन द वैली, बट बी द बेस्ट लिटिल स्क्रब by the side of the rail, be a bush if you can't be a tree। Students, बहुत सरस मजानी poem छे, अने poem माथी आपणने definitely कंईक शीखवानुं मळे एम छे। शरूआतनी line समझिए, be the best એટલે કે શ્રેષ્ઠ બનો। If you can't be a pine, here the word pine, pine means એક વૃક્ષનું નામ છે કે જે હિલ એટલે કે ટેકરીઓની ટોચ ઉપર આપણને જોવા મળે છે। સો અહીં કીધું છે કવિએ, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે ટેકરીની ટોચનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો કંઈ નહીં। બી અ સ્ક્રબ ઇન ધ વેલી, વેલી એટલે ખીણ, તો તમે ખીણનું એક નાનું ઝાડવું થાવ। સ્ક્રબ એટલે નાનું છોડ અથવા નાનું ઝાડ કહી શકો। જો તમે પાઇન વૃક્ષ ના થઈ શકો તો તમે ખીણમાં એક નાનું છોડ થાવ, બટ પણ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ રીલ। પણ કેવું નાનું છોડ કે જે બેસ્ટ એટલે કે એમાં સૌથી શ્રેષ્ઠ હોય, અને એ પણ ક્યાં, સાઈડ ઓફ ધ રીલ, હિયર ધ રીલ, રીલ એટલે ઝરણું, પણ ઝરણાની બાજુમાં અથવા ઝરણાની પાસેનું એક એવું નાનું છોડ થાવ જે સૌથી બેસ્ટ હોય। બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ના થઈ શકો તો એક નાનું છોડ થાવ। બીજી સ્ટાન્ઝા છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપી અ મેક। If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. Samajhiye. Pehli line chhe, if you can't be a bush, jo tame nanu chhod pan na thai shako, then be a bit of a grass, to tame ghas nu ek tanak lu thao. And some highway happier make, ane ek ghas nu tanak lu thai ne, તમે રાજમાર્ગને, અહીં હાઈવે એટલે રાજમાર્ગ, રસ્તો, એ રાજમાર્ગની શોભા વધારો। એ રસ્તાની આજુબાજુ ઘાસ ઉગેલું હોય ને તો એ બહુ સરસ લાગે, એ રસ્તાની રોનક વધારે। તો અહીં આપણને એવું કીધું છે કે જો તમે નાનું છોડ પણ ના થઈ શકો તો એક ઘાસનું ટણકલું થઈને આ જે રાજમાર્ગ છે ને એને રણિયામ રહીને સુંદર બનાવો। ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, અહીંયા શબ્દ છે મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી, જો તમે બહુ મોટી માછલી ના થઈ શકો ધેન જસ્ટ બી અ બાસ, બાસ એટલે એક પ્રકારની નાની માછલી, તો તમે નાની એવી માછલી થાઓ, પણ કેવી નાની, બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક, કે જે તળાવમાં સૌથી જીવંત હોય, જે નાની માછલીઓમાં એવી માછલી થવાનું કે જે સૌથી વધારે આનંદિત હોય ને સંતુષ્ટ હોય, જીવંત હોય। આગળ વધીશું, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ, ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર। સમજી લઈએ, અહીં પહેલી લાઇનમાં છે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, આપણે તમામ બધા જ કેપ્ટન ના થઈ શકીએ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ, આપણે ક્રૂ એટલે કે ખલાસી, ક્રૂ એટલે જે શિપમાં કામ કરનાર વ્યક્તિઓ હોય એને ક્રૂ કહેવાય। સો આપણે કેપ્ટન ના થઈ શકીએ, નો પ્રોબ્લેમ, આપણે એક સારા એવા ખલાસી થવાનું છે। દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, અહીં આપણા માટે, આપણા તમામ માટે કંઈક ને કંઈક કામ છે જ। દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ, કેટલાક માટે, કેટલાકને મોટું કામ મળે છે,
એન્ડ દેર ઇઝ લેસ ટુ ડૂ, અને નાના કામ પણ હોય છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર, અને તમારે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. જે અહીં જે નિયર શબ્દ છે એનો અર્થ આપણે અહીં હમણાં લેવાનું છે કે તમારી પાસે નાનું કે મોટું વોટ એવર જે કામ તમારી પાસે હાલમાં છે એ તમારે હમણાં જ કરવાનું છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રાય. જો તમે હાઈવે એટલે રાજમાર્ગ ન બની શકો તો એક પગડંદી બનો. અહીં ટ્રાયલ એટલે સાંકડો રસ્તો હોય, રાઈટ? તો અહીં એને ટ્રાયલ પગડંદી કહેવામાં આવે છે. જો તમે રાજમાર્ગ ના બની શકો, એક નાનો એવો સાંકડો રસ્તો બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર. જો તમે સૂર્ય ના થઈ શકો તો એક તારો બનો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. તમે જીતો હોય યા તો તમે હાર માનો, તમે હારી જાઓ કે જીતો, એનો આધાર સાઇઝ ઉપર ક્યારે હોતો નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, પણ તમારી પાસે હમણાં જે કામ છે એમાં તમે તમારું શ્રેષ્ઠ કામ આપો, જેથી કરીને કામ નાનું કે મોટું એ આપણે ધ્યાન પર લેવાનું નથી, પણ આપણે એ કામ બેસ્ટ બનીને કરવાનું છે. જેથી કરીને જે આપણી જે પોએમ છે એનું ટાઇટલ છે બી ધ બેસ્ટ. આ સરસ મજાની પોએમનો મેસેજ તમને ડેફિનેટલી સમજાઈ ગયો હશે કે અહીં જે પણ કંઈ કામ આપણે કરીએ એને નાનું કે મોટું નથી ગણવાનું, ફર્સ્ટ ઓફ ઓલ. બીજું કે જે પણ કામ કરીએ એમાં આપણે આપણું બેસ્ટ આપવાનું. હવે એ કામ કેટલું મોટું છે અથવા કેટલું નાનું છે એનાથી આપણી વિક્ટરી કે ફેલિયર એટલે કે આપણી હાર અને જીત ડિસાઈડ નથી થતી. એની કામના સાઇઝ ઉપરથી આપણી હાર થશે કે જીત થશે એ ડિસાઈડ નથી થતું. બટ આપણે કેટલું હાર્ડ એ વસ્તુને આપણા કામને લઈએ છીએ, કરીએ છીએ, કેટલું બેસ્ટ આપણું આપીએ છીએ એના ઉપર એ વસ્તુનો આધાર છે.